અગિયારમાં ડિફેન્સ એક્સપોનો આજથી લખનૌમાં પ્રારંભ થશે. પીએમ મોદી આજે ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કરશે. સમગ્ર દુનિયા જોશે ભારતીય સેનાની તાકાત. એક્સપોમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત 35 દેશોના રક્ષામંત્રીઓ હાજર રહેશે. 54 દેશોના સેના વડાઓ અને દુનિયાભરના હથિયાર ઉત્પાદક ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લેશે. લખનૌમાં આ મેગા શો 5 દિવસ ચાલશે. મેગા શોમાં સ્વદેશી હથિયાર ઉપર ખાસ ફોકસ રહેશે. તોપથી લઈને તેજસ સુધી તમામ હથિયારોનું પ્રદર્શન થશે. તો દુનિયાભરની હથિયાર ઉત્પાદક કંપનીઓના વડાઓ પણ તેમાં ભાગ લેશે આ એક્સપોનું આયોજન. હિતેન અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. હિતેન, શું વિશેષતા છે આ એક્સપોની, શું વિગતો? બિલકુલ, જુઓ, લખનૌમાં આ વખતે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં ડિફેન્સ એક્સપો જે છે તે યોજાવા જઈ રહ્યું છે. હાલાકી અત્યાર સુધી ગોવામાં થતું હતું. પ્રથમવાર લોકેશન બદલવામાં આવ્યું છે ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી. અને સાથે સાથે વાત કરીએ તો દુનિયાના અનેક દેશો ના રક્ષા વિશેષજ્ઞ છે, તે પણ ક્યાંક ને ક્યાંક તેમની પણ વિઝિટ થતી હોય છે આ ડિફેન્સ એક્સપો ની અંદર. ભારતની જે તાકાત છે તે દુનિયાને દેખાડવામાં આવે છે. જે 26 જાન્યુઆરી ની પરેડમાં જે આર્મી ની તાકાત, ડિફેન્સ ની જે તાકાત જોવા મળતી હોય છે, જે હથિયારો પરેડ ની અંદર જોવા મળતા હોય છે, તેના કરતા વધુ હથિયારો આ ડિફેન્સ એક્સપો ની અંદર રાખવામાં આવે છે. અને ભારતના હથિયારો જે છે તે વધુમાં વધુ વિદેશમાં વેચાણ થાય તેવો એક પ્રયાસ રહે, જેથી ક્યાંક ને ક્યાંક ડિફેન્સ મિનિસ્ટ્રીને પણ જે છે તે એક ફાયદો થાય તેના પ્રયાસ હેઠળ આ ડિફેન્સ એક્સપોની શરૂઆત જે છે તે થઈ હતી. અને આજે 11મા ડિફેન્સ એક્સપો નું ઉદઘાટન પ્રાઇમ મિનિસ્ટર મોદીના હાથે જે છે લખનૌમાં થશે. બિલકુલ, થી આભાર હિતેન સમગ્ર વિગત બદલ. આ વખતે ડિફેન્સ એક્સપો નું સ્થળ બદલવામાં આવ્યું છે. દુનિયાભરની હથિયાર ઉત્પાદક કંપનીના વડાઓ તેમાં ભાગ લેશે. તો રામ મંદિર ટ્રસ્ટની આજે લોકસભામાં થઈ શકે છે મહત્વપૂર્ણ જાહેરાત. 8 ફેબ્રુઆરી પહેલા રામ મંદિર ટ્રસ્ટનું ગઠન કરવું જરૂરી. આજે થઈ શકે છે રામ મંદિર ટ્રસ્ટના ગઠનનું એલાન. બાબરીના પક્ષકારની માંગ છે કે જલ્દી બને રામ મંદિર ટ્રસ્ટ. સુપ્રીમે 9/9/2019 અયોધ્યામાં ટ્રસ્ટ બનાવવા જણાવ્યું હતું. તો આજે થઈ શકે છે રામ મંદિર ટ્રસ્ટના ગઠનનું એલાન. બ્રિજેશ દોશી અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, શું વિગતો, કારણ કે રામ મંદિરના ટ્રસ્ટનું આજે ગઠન થઈ શકે છે, શું વિગતો? જે તે વાત કરવામાં આવે તો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 3 મહિનાની અંદર આ ટ્રસ્ટ બનાવી દેવામાં આવે. 8 ફેબ્રુઆરી અંતિમ દિવસ છે આ 3 મહિનાનો અને તેની અંદર આ ટ્રસ્ટ બની જવું જોઈએ. અને જે રીતની હાલની સ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે આજે સરકાર આ ટ્રસ્ટનું જે છે જાહેરાત કરી શકે છે. 8 ફેબ્રુઆરી પહેલા જાહેરાત કરવાની હોય છે. ગણતરીનો સમય બાકી છે. તે સંજોગોમાં આ ટ્રસ્ટનું ગઠનનું એલાન થઈ જાય તો જેથી કરીને રામ મંદિરનો જે રસ્તો છે બનવાનો તે સાફ થઈ જાય અને ક્યાં સુધીમાં રામ મંદિર બનવું, કેવી રીતે બનાવવું, આ જે મુદ્દો છે તે મુદ્દાનો પણ ઉકેલ આવે એટલા માટે આજે સરકાર તેની જાહેરાત કરી શકે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. લોકસભાની અંદર આ ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી શકે છે. મોડામાં મોડું 8 ફેબ્રુઆરી સુધીમાં ટ્રસ્ટની જાહેરાત કરવાની છે એટલે સીધી રીતે તેની રાષ્ટ્રવ્યાપી અસર થશે. બીજી તરફ જે વર્ષોથી આ મુદ્દો પેન્ડિંગ હતો તે મુદ્દો ઉકેલવામાં સફળતા મળી તેનો યશ પણ ભાજપ અને મોદી સરકાર લઈ શકે છે. એટલે એટલા માટે જેટલી જરૂરી થાય તેની આ જાહેરાત કરવામાં આવશે. ટ્રસ્ટની અંદર જે લોકો છે તે લોકો જે ઉમેરવામાં આવશે તે તમામ ભાગીદારોને અંદર એડ કરવામાં આવશે. જે રીતે રામ જન્મભૂમિ ન્યાસે પણ જે માંગ કરી હતી, તમામ લોકોએ માંગ કરી હતી, તે પ્રકારનું ફોર્મેટ રહે તેવો સરકારનો પ્રયાસ છે. અને એટલા માટે સરકાર દ્વારા આની ઝડપથી જાહેરાત થાય તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. સરકાર તરફથી ઝડપથી આ ટ્રસ્ટ કે જેનું ગઠન થાય તેવી માંગ કરવામાં આવી હતી અને આજે તે અંગે લોકસભામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે અથવા તો જાહેરાત થઈ શકે છે.